તમારું જીવન વન સંપત્તિ સાથે જોડાયેલું છે, એટલે વન સંપત્તિને પણ બચાવવાની જરૂર છે. તો ફોરેસ્ટના અધિકારી ને ખાસ કરીને પેલા વોચમેનો, વેચમેનોને તો વધારે નહીં, તો હું જે આવું કહું ને એટલે વોચમેનો કે ચૂંટણીમાં મનસુખભાઈને પાડ દઈશું, પાડ દેજો ભાઈ, કંઈ વાંધો નથી. હું રાજનીતિમાં શું કંઈ વોટ મેળવવા માટે એટલો નહીં, સમાજ જીવનના ઘણા કામો કરવા માટે રાજનીતિમાં છું. અને 2098 થી શું સિદ્ધાંત છે, સત્યના માટે લડું છું, પ્રજા માટે લડું છું, પ્રજાની સુખાકારી માટે કામ કરું છું. સત્ય પરમેશ્વર, સાચો વાત તમે લાઈન ચાલશો તો ભગવાન તમને મદદ કરશે. એ પાડવાવાળા છે ને બહુ જતા રહ્યા, એ પાડવાવાળા જોવો જતા રહ્યા. 1995 થી સતત હું જીતતો આવ્યો છું. રાજ્ય સરકારમાં પણ મંત્રી હતો ને ભારત સરકારમાં પણ મંત્રી હતો, અને મંત્રી પદની મને કોઈ ઈચ્છા નથી. મારે તો એક સંસદ સભ્ય તરીકે આદિવાસીના હક માટે, આદિવાસીના અધિકાર માટે, માણસ માનવ જાતિના ઉત્થાન માટે, માનવ જાતિનું કેમ કરીને કલ્યાણ થાય, માનવ જાતિનું કેમ કરીને ભલું થાય, એ એંગલથી હું મારું કાર્ય કરું છું. જે પાર્ટી મૂલ્યવાળી પાર્ટી છે તો મૂલ્ય તો જાળવવા પડે ને પ્રતાપભાઈ. આપણી સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે તો સરકારનો પારદર્શક વહીવટ બતાવવો પડે ને, નહીં તો પહેલાની સરકાર ને વર્તમાન સરકારમાં કોઈ ડિફરન્સ રહેવાનો? ડિફરન્સ બતાવવો પડશે. પહેલાના કેટલા ભ્રષ્ટ, એ વખતે અધિકારી ભ્રષ્ટ નહોતા, નેતાઓ ભ્રષ્ટ હતા, એના કારણે અધિકારીને મજબૂર થવું પડતું હતું. આજે નેતાઓ પોતાની છબી બદલે, અહીંની એટલી વાત નથી, હું તો આખા ગુજરાતમાં વાત કરું, નેતાઓ એમની છબી બદલે, ભૂતકાળના નેતાઓ અને વર્તમાનમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારના નેતામાં આસમાન જમીનનો ફેર છે. આપણી સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે. જ્યારે સરકાર આપણે પારદર્શક વહીવટની વાતો કરતી હોય તો તે પ્રકારે પ્રજાને આપણે બતાવવું પડે. આદિવાસીનું જીવન વન સંપત્તિ સાથે જોડાયેલું છે, એટલે વન સંપત્તિને પણ બચાવવાની જરૂર છે. તો ફોરેસ્ટના અધિકારી ને ખાસ કરીને પેલા વોચમેનો, વેચમોનને તો વધારે નહીં, તો હું જે આવું કહું ને એટલે વોચમેનો કે ચૂંટણીમાં મનસુખભાઈને પાડ દઈશું, પાડ દેજો ભાઈ, કંઈ વાંધો નથી. હું રાજનીતિમાં શું કંઈ વોટ મેળવવા માટે એટલો નહીં, સમાજ જીવનના ઘણા કામો કરવા માટે. રાજને જેટલું લીપ કરીને પહોંચાડી શકાય એટલું પહોંચાડી શકાય, અને હજુ પણ હું કહું કોઈ એન્જિનિયરને ખબર ના પડતી હોય તો મારી પાસે આવે, હું સમજણ પાડીશ કે કઈ રીતના પાણી લીપ કરીને ક્યાં પહોંચાડી શકાય. અરે ભાઈ, ટેકનોલોજીનો જમાનો છે, વિજ્ઞાનનો જમાનો છે. આજે માણસ ચંદ્ર લોક પર જાય છે, મંગળ પર જાય છે. અરે બધું જ શક્ય છે, કોઈ એવું કોઈ નથી કે અશક્ય છે, બધું જ શક્ય છે. પણ માનસિકતા હોવી જોઈએ, ને એ માનસિકતા માટે અધિકારીનું માઇન્ડ આ તરફ ડાયવર્ટ કરવા માટે અહીંયા મંચ પર બેઠેલા લોકો, સામે બેઠેલા લોકોએ પણ જાગૃત થવું પડશે. એકલા મનસુખ વસાવ બોલશે એનાથી નહીં ચાલે, બધાએ બોલવું પડશે. શાકભાજીના આગેવાનોએ રાજકારણ બંધ કરતો, આ પાર્ટી તે પાર્ટી છોડ દો, વાસ્તવિકતા સ્વીકારો. આપણે જરૂરિયાત શું છે? રાજકીય નેતાઓએ પણ જે ખરેખર આદિવાસીના પ્રશ્નોને કયા પ્રશ્નોને પ્રાધાન્ય આપો એના તરફ તમે એના તરફ વાત કરો, પોઝિટિવ વાત કરો, અને જ્યાં કહેવાનું હોય ત્યાં કહો. આજે જિલ્લા સંકલનની મિટિંગમાં મારે આ જ મુદ્દો છે, કે નર્મદાનું પાણી લીપ કરીને સાગબારાને ને ડેટિયાપાડાને સિંચાઈ માટે આપો. પીવા માટે તો મળવાનું જ છે, આ ચેક ડેમ બનાવે છે, તળાવ બનાવે છે, એનાથી પાણી પીવાનું મળવાનું જ છે. કારણ કે જમીનમાં આપણે ઉતારવાના જ છે. સુજલામ સુફલામના કાર્યક્રમને આપણે પૂરેપૂરી રીતના એનો અમલ કરવાના છે, ક્યાંક ખામી નથી રાખવાના. પણ એનાથી સંતોષ નથી થવાનો એની પ્રજાને, તો એની સજાને આજે દરેકે દરેક ખેડૂત આજે સિંચાઈ માટે તલપા પડશે. તો સિંચાઈ માટે આ નર્મદા ડેમના પાણી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. નર્મદા ડેમના અસરગ્રસ્તો અહીંયા ડેડિયાપાડામાં છે, કરજણ ડેમના અસરગ્રસ્તો અહીંયા ડેડિયાપાડામાં છે, ઉકાઈ ડેમના અસરગ્રસ્તો પણ અહીંયા ડેડિયાપાડામાં છે. ત્રણ મોટી યોજનાના અસરગ્રસ્તો, જેમને ડેમમાં જમીન આપી છે એવા લોકો અહીંયા છે, ને એવા લોકોની પણ આજે માંગણી છે. મારા તાલુકા પંચાયતના સભ્ય, આપણું શું નામ, તળી માધવભાઈ, આજે 10 વર્ષથી આ માંગણી કરે છે. જે મોટા મોટા અહીંયા નેતાઓ આવ્યા છે બધાને જ આવેદન પત્ર આપે છે, બધાને આવેદન પત્ર આપે છે, પણ હજુ એ સંતોષ નથી થયો. ભાઈને મને ઠપકો આપે, પણ મારે ક્યાં કહેવું? પછી મારે એ કહેવું પડે જેને મેસેજ આપવાના, તેને જેને મેસેજ આપવાના એ એટલો નથી ખેડૂતોની એ વાત મૂકે છે ચૂંટેલા પ્રતિનિધિ તરીકે.